નમસ્કાર મિત્રો, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરીશ બારોટ. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં યુવક બેંકમાં પૈસા ભરવા ગયો ત્યારે યુવકને એન્ટ્રી પાડવાનું કહીને ગઠિયો 40,000 લઈને છુમંતર. ભારતભરમાં ગુરુ પૂર્ણિમા ધામધૂમથી ઉજવાય છે ત્યારે ચોટીલા તાલુકાના ભાજપની ગ્રામ મીટિંગ દ્વારા ચોટીલામાં ચામુંડા માતાના મહંતને શાલ અર્પણ કરીને ગુરુ પૂર્ણિમાના આશીર્વાદ મેળવ્યા. દાદરાનગર હવેલી પોલીસ દ્વારા 102 મોબાઈલ રિકવર કર્યા અને 8 આરોપીની ધરપકડ કરાઈ. નર્મદાના તિલકવાડા ખાતે ખાતર ડેપોમાંથી ખેડૂતોને યુરિયા ખાતર સાથે સલ્ફેટ ફોસ્ફેટ ખાતર લેવાતું કરાતું દબાણ કરતા ખેડૂતો વિફર્યા હતા. આ અંગે તિલકવાડાના સરપંચ સહિત ગામના ખેડૂતે મામલતદાર અને ખેતીવાડીના અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. પંચમહાલના મોરવા હળદ તાલુકાના વડોદરાના પાટિયા પાછળ આવેલ જંગલની જમીનમાં ખેડૂત ખેડતો હતો ત્યારે વન વિભાગ દ્વારા અચાનક કાર્યવાહી હાથ ધરવામાં આવી. સંખેડા તાલુકાના કલેડિયા ગામમાં ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ અને સુહાગણ સ્ત્રીઓની પંચમુખી મંદિરમાં ભારે ભીડ. ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ દાહોદમાં કાર્યકર્તાઓ જોડે બેઠક યોજી. આવનાર દિવસમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કરાશે. મહેશ વસાવા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાપણ ખાતે આજે ગુરુ પૂર્ણિમાને લઈને હજારોની સંખ્યામાં માઈ ભક્તોની શ્રી મહાકાલી મંદિર ખાતે ભારે ભીડ જોવા મળી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ગુરુ પૂર્ણિમાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ હિંમતનગર અને જિલ્લા દ્વારા પ્રાંતિજ સહિત તાલુકામાં આવેલા પૂજ્ય સંતોનું પૂજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે બીજા દિવસે પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી તો પ્રાંતિજ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને આગ હોલાવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થી ગ્રુપ દ્વારા ગુરુ પૂર્ણિમાને લઈને ભૂતપૂર્વ શિક્ષકોનું પૂજન કરવામાં આવ્યું. હેલ્પિંગ હેન્ડ્સ ગ્રુપ પ્રાંતિજ દ્વારા 200 વધુ સફાઈ કીટનું વિતરણ કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તથા તાલુકામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી લઈને ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે ત્યારે દલાની મુવાડી ખાતે પુત્ર દ્વારા પોતાના માતા પિતાની પૂજા કરીને આરતી ઉતારી. મુખ્યમંત્રી બનવાની કોઈ ઈચ્છા નથી. 2022માં સમય બદલાશે. વજુભાઈ વાળા. ગુજરાતમાં કોરોનાના નવા વાયરસની એન્ટી કપ્પા વાયરસના 3 કેસ નોંધાયા. સગીરાનું ફેક એકાઉન્ટ બનાવીને ફોટા અને મોબાઈલ મૂકીને બદનામ કરી. ભાજપના કોર્પોરેટર ખુલ્લેઆમ ગાઈડલાઈનનો ભંગ કરે વેક્સિન સેન્ટરમાં બર્થડેની ઉજવણી કરી. અરજદારને GSEB સ્ટાફ સિલેક્શન કમિટી સમક્ષ યોગ્ય રીતે આવેદન આપી તેનો પક્ષ રજૂ કરવા હાઈકોર્ટનો નિર્દેશ. દાણી લીમડામાં વેપારીના કારમાં રાખેલા 10 લાખ રૂપિયા લઈ ગઠિયો ફરાર. ગુજરાતી મેનેજમેન્ટ ગુરુ ડોક્ટર શૈલેષ ઠાકરને પ્રતિષ્ઠિત અમેરિકન સંસ્થા દ્વારા સન્માનિત કરાયા. સુપરફાસ્ટ સમાચાર અહીંયા સમાપ્ત કરીએ છીએ. અન્ય સમાચાર માટે જોતા રહો ZSTV. We'll be right back.